માથાસુલિયાના સીઆરપી જવાનનું મુંબઈ ખાતે અવસાન થતા વતનમાં સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના માથાસુરિયા ગામના વતની અને મુંબઈ ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતા પરમાર મનોજસિંહ સોનસી ઉંમર વર્ષ 31ને ફરજ દરમિયાન આકસ્મિક માંદગીના કારણે સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરેલ, જ્યાં સારવાર દરમિયાન અવસાન થતાં મંગળવારે સવારે સ્વર્ગસ્થ જવાનના પાર્થિવ દેહને તેના વતન હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામે લવાયો હતો. તિરંગામાં લપેટાયેલ જવાન મનોજસિંહનું નશ્વર દેહ ગામમાં પહોંચતા શોકની લાગણી ફેલાઈ હતી. માથાસુલિયા ગામે જવાનની નીકળેલ અંતિમયાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક ગ્રામજનો સહિત દેશપ્રેમીઓ જોડાયા હતા. જવાનના નશ્વર દેહને અંતિમધામમાં સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. સ્વર્ગીય જવાન છેલ્લા 13 વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા. તેઓ અગાઉ છત્તીસગઢ, જમ્મુ કાશ્મીરમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. છેલ્લા 1 વર્ષથી મુંબઈ ખાતે ફરજ પર હતા. તેમની ફરજ દરમિયાન માંદગીના કારણે મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. સ્વર્ગીય જવાનના પત્ની તેમજ 5 વર્ષનો પુત્ર દેવેન્દ્રસિંહ અને 2 વર્ષની પુત્રી દેવસિંહ સાથેના પરિવારમાં આ શોકના સમાચાર મળતા જ ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. વિશાલ પટેલ, ZSTV, ગાંભોઈ.